આજે આપણે ધોરણ 10 ત્રિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 6 દાખલા નંબર 6 છે એની વાત કરવાના છીએ. એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ, લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ એની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. જો મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુઓના માપ શોધો. હવે અહીંયા આપણો જે ખેતર છે એમાં વિકર્ણનું માપ આપ્યું છે, વિકર્ણનું માપ નાની બાજુના માપથી 60 મીટર વધુ છે અને મોટી બાજુ છે એ નાની બાજુ કરતા 30 મીટર વધુ હોય તો બાજુઓના માપ શોધો. હવે ખેતર છે લંબચોરસ છે તો અહીં આપણે જોઈએ. આ પ્રકારનું લંબચોરસ ખેતર છે એની અંદર આપણે એક વિકર્ણ દોર નાખીએ. આ વિકર્ણ હવે આમાંથી કોઈ પણ એકને બાજુને નાની બાજુ કહી દઈએ, એક મોટી બાજુ કહી દઈએ. હવે આપણને કોઈના માપ નથી લેવા તો અહીં આપણે એમ લખ્યું છે નાની બાજુ કરતા 60 મીટર વધુ છે ખેતરના વિકર્ણનું માપ. કોનું માપ છે? ખેતરના વિકર્ણનું માપ. વિકર્ણનું માપ તેની નાની બાજુ કરતા 60 મીટર વધુ. હવે નાની બાજુ આપણને ખબર છે નહીં, ખેતરના વિકર્ણ છે એનું માપ આપ્યું નાની બાજુ કરતા 60 મીટર વધુ, પણ આપણે વિકર્ણનું માપ જાણતા નથી, સોરી નાની બાજુનું માપ. તો આપણે સૌ પ્રથમ નાની બાજુનું માપ ધારી લઈએ. લંબચોરસ ની નાની બાજુનું માપ મીટરમાં લખ્યું છે એટલે આપણે અહીંયા એક્સ મીટર છે એવું આપણે ધાર્યું. ધારો કે નાની બાજુનું માપ શું કામ થયું એ તમને કહી દઉં. તો અહીંયા લખ્યું છે વિકર્ણનું માપ નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. વિકર્ણનું માપ છે નાની બાજુ, નાની બાજુ કરતા 60 મીટર, તો આપણી પાસે નાની બાજુ જ નથી, તો નાની બાજુ નથી એટલા માટે મેં નાની બાજુનું માપ ધાર્યું એક્સ. હવે લખીએ વિકર્ણનું માપ, એ લખ્યું છે વિકર્ણનું માપ નાની બાજુ કરતા 60 મીટર વધુ. વિકર્ણનું માપ નાની બાજુ કરતા 60 મીટર વધુ. નાની બાજુ કેટલી છે? તો કે x. નાની બાજુ કેટલી છે? x. હવે વિકર્ણ માપ છે નાની બાજુ કરતા કેટલું વધુ છે? 60 જેટલું. તો વધુ હોય એટલે શું હશે? પ્લસ 60. x વત્તા 60, કારણ કે નાની બાજુ x છે એના કરતા 60 મીટર વધુ એટલે x પ્લસ 60. હવે અહીંયા જો મોટી બાજુ મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ છે. મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ છે એટલે નાની બાજુ છે એ એની અંદર આપણે કેટલા ઉમેરવા પડશે? નાની બાજુની અંદર 30. અહીં લખીએ મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ. મોટી બાજુ છે એ નાની બાજુ કરતા 30 મીટર વધુ એટલે નાની બાજુ છે એક્સ, એમાં કેટલા ઉમેરવાના? 30. રેડી? હવે આપણે આને કહી દઈએ નાની બાજુ, આને શું કહી દઈએ? નાની બાજુ. આને આપણે કહી દઈએ મોટી બાજુ. નાની બાજુનું માપ કેટલું થયું હતું? એક્સ. મોટી બાજુનું માપ કેટલું મળ્યું? એક્સ વત્તા 30.
વિકર્ણ વિકર્ણ કેટલો મેળવ્યો તો કે આ વિકર્ણ x 60 હવે આ લંબચોરસ છે આ આકૃતિ છે ખેતર કેવું છે લંબચોરસ લંબચોરસના ચારેય ખૂણા કાટખૂણ લંબચોરસના ચારેય ખૂણા કાટખૂણ હવે આપણે વિકર્ણ કર્યો તો અહીંયા ત્રિકોણ બન્યો આ જે આ ત્રિકોણ આનું નામ આપો a b અને c આ ત્રિકોણ બન્યો એ ત્રિકોણ કેવો ત્રિકોણ થાય કાટકોણ ત્રિકોણ કેવો ત્રિકોણ થાય કાટકોણ ત્રિકોણ તો અહીં ત્રિકોણ abc કાટકોણ ત્રિકોણ થાય ત્રિકોણ કેવો થાય કાટકોણ ત્રિકોણ તો મે અગાઉના વિડિયોમાં પાયથાગોરસનું પ્રમેય સાબિત કર્યું હતું અગાઉના વિડિયોમાં પાયથાગોરસનું પ્રમેય સાબિત કર્યું હતું પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ કર્ણ એટલે કે આપણો વિકર્ણ કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બાકીની બાજુ એટલે નાની બાજુ ને મોટી બાજુ નાની બાજુ છે AB નો વર્ગ અને મોટી બાજુ છે BC BC નો વર્ગ રેડી હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો AC છે માટે AC ની કિંમત x 60 નો વર્ગ x 60 નો વર્ગ AB AB છે x x નો વર્ગ BC BC છે x plus 30 x plus, plus 30 નો વર્ગ અહીંયા વર્ગમાળ સાધુ x plus 60 આખાઈ ઉપર વર્ગ x plus 60 આખાઈ ઉપર વર્ગ પહેલા પદ નો વર્ગ x વર્ગ પહેલા પદ નો વર્ગ x વર્ગ 2 ગુણ્યા પેલું 2 ગુણ્યા પેલું પદ અને બીજું પદ એટલે 2 ગુણ્યા પેલું એટલે 2x 2x ગુણ્યા 60 60 ગુણ્યા 120x પ્લસ અહીંયા પહેલા પદ નો વર્ગ 2 ગુણ્યા પેલું બીજું હવે અહીંયા 60 60 નો વર્ગ 3600 6 નો વર્ગ 36 પાછળ 2 મીટર x નો વર્ગ x વર્ગ અહીંયા પાછો આપણે વર્ગવાળ સૂત્ર લખીએ અહીંયા તો કે પહેલા પદ નો વર્ગ x વર્ગ 2 ગુણ્યા પેલું બીજું 2 ગુણ્યા x એટલે 2x ગુણ્યા 30 30 દુ 60x 30 નો વર્ગ 900 હવે બીજું મિત્રો એક કહ્યું કે અહીંયા x વર્ગ વચ્ચે બરાબર છે x વર્ગ આ બાજુ x વર્ગ વચ્ચે બરાબર જો આ બાજુ અને આ બાજુ સજાતીય પદ હોય વચ્ચે બરાબરની નિશાની હોય તો ડાયરેક્ટ તમે ઉડાડી શકો એટલે x વર્ગ અહીંયા બરાબર આ બાજુ x વર્ગ એટલે ડાબી ને જમણી બાજુના x વર્ગ જાય એટલે સરળ બાદબાકી ઓછા કરવા પડે માટે માટે આ 120 અને 36 એને આપણે ઓલી બાજુ આવી દઈએ તો અહીંયા વધશે x વર્ગ અહીંયા 0 લખીએ આ બે પદ છે એ આપણે આ સાઈડ લઈએ છીએ એટલે આ બાજુ કોઈ નથી એટલે 0 x વર્ગ વત્તા 60x વત્તા 900 જો x વર્ગ 60x ને 900 હવે આ 120 આ બાજુ આવશે એટલે માઇનસ થાય 3600 આ બાજુ આવશે એટલે માઇનસ થાય માઇનસ 120 માઇનસ 3600 હવે સરખું લખ્યા માટે x વર્ગ હવે અહીંયા સજાતીય પદના સરવાળા બાદબાકી સજાતીય પદના સરવાળા બાદબાકી તો જો આ x વર્ગ m 60x અને ઓછા 120 પ્લસ 60x અને ઓછા 120 વત્તે ઓછે ઓછા 120 માંથી 60 એટલે માઇનસ 60x એવી જ રીતના 900 પ્લસ છે 3600 માઇનસ છે માઇનસ 3600 પ્લસ 900 એટલે વત્તે ઓછે ઓછા 3600 માંથી 900 જાય એટલે કેટલા આવશે માઇનસ 27 હવે જો અહીંયા આના આપણે અવયવ પાડવા છે 27 ને આપણે એવા ભાગ પાડીએ કે સરવાળા બાદબાકી કરતા 60 આવવા જોઈએ 27 ને આપણે એવા ભાગ પાડવા છે જેનો સરવાળા બાદબાકી કરતા
60 આવે તો કે 90 ગુણ્યા 30 90 ગુણ્યા 30 90 ને 30 નો ગુણાકાર કરો એટલે 27 આવે રેડી હવે અહીંયા 90 અને 30 મારે જોઈએ છે માઈનસ 60 અહીંયા હું પકડે માઈનસ 60 90 અને 30 નો ગુણાકાર કરો 27 થાય હવે આપણે જોઈએ મધ્ય પદ આવી જાય છે 90 માંથી 30 બાદ કરીએ તો તો કે માઈનસ 60 જોઈએ છે આ બે માંથી મોટો કોણ તો કે 90 એની પાછળ નિશાની મૂકવાની માઈનસ અહીંયા જે નિશાની હોય એ આપણે મધ્ય મોટો અહીંયા મૂકવાની અને માઈનસ છે આ બે માંથી મોટો કોણ તો કે 90 એની પાછળ નિશાની મૂકી દેવાની હવે તમે અહીંયા શું લખો તો માઈનસ જવાબ આવે તો કે પ્લસ 30 શું લખવાથી જવાબ આવે માઈનસ આવે પ્લસ 30 હિસાબ કરી લઈએ વધ્યો છે ઓછા 90 માંથી 30 એટલે 60 મોટા પદની નિશાની અહીંયા સહગુણક છે નહીં તો કે ડાયરેક્ટ અવયવ લખી શકીએ એક્સ એક્સ માટે એક્સ ઓછા 90 બીજા કૌંસમાં એક્સ પ્લસ 30 બરાબર 0 માટે એક્સ ઓછા 90 બરાબર 0 અથવા એક્સ વત્તા 30 બરાબર 0 માટે અને ઓલી બાજુ જવા દઈએ એક્સ બરાબર 90 એક્સ બરાબર માઇનસ 30 પ્લસ 30 છે પ્લસ 30 ઓલી બાજુ જાય એટલે માઇનસ 30 હવે લંબાઈ ઊંચાઈ પહોળાઈ ક્યારે ઋણની અંદર હોય નહીં આપણી ઊંચાઈ છે એ માઇનસમાં ન હોય લંબાઈ છે એ માઇનસમાં ન હોય એટલે આ જે માપ છે માઇનસમાં જે શક્ય નથી કારણ કે માઇનસ વેલ્યુ ખેતરની લંબાઈ છે એ માઇનસમાં હોય નહીં એક્સ બરાબર 90 હવે 90 એટલે કોણ તો કે એક્સ એટલે આપણી નાની બાજુ એ લખ્યું છે લંબચોરસની નાની બાજુ માપ એક્સ મીટર તો એ લખીએ નાની બાજુ બરાબર એક્સ મીટર બરાબર નાની બાજુ આપણો જવાબ મળ્યો 90 એક્સ મીટર હતી તો કેટલા મીટર થાય 90 બીજું લખો તો વિકર્ણનો માપ વિકર્ણનો માપ એક્સ પ્લસ 60 જો અહીંયા છે વિકર્ણનો માપ નાની બાજુ કરતા 60 મીટર વધુ તો વિકર્ણ માપ છે એક્સ વત્તા 60 અહીંયા પણ લખ્યું છે એક્સ પ્લસ 60 એક્સ એટલે કેટલા મીટર એક્સ એટલે 90 90 પ્લસ 60 તો કેટલા થાય 150 મીટર 9 × 6 = 15 એટલે સરળ કરો કે 150 મીટર ત્રીજો મોટી બાજુનો માપ એક્સ પ્લસ 30 એક્સ પ્લસ 30 એટલે એક્સ ની જગ્યાએ છે 90 90 વત્તા 30 એટલે 120 મીટર તો આપણે નાની બાજુનું માપ મળ્યું 90 વિકર્ણ માપ મળ્યું 150 મીટર અને મોટી બાજુ માપ મળ્યું 120 મીટર દાખલો સેલો છે થોડીક રકમને વ્યવસ્થિત વાંચી અને ક્યુ ધારવું એ નક્કી કરો જેનો ઉલ્લેખ વધુ કર્યો હોય જો અહીંયા ઉલ્લેખ નાની બાજુનો કર્યો અહીંયા નાની બાજુનો જે બાજુનો ઉલ્લેખ વધુ કર્યો એને આપણે ધારી લેવાની એટલે આપણે લંબચોરસની નાની બાજુ માપ કેટલું થયું એક્સ તો પહેલી લીધી લીધી વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ એટલે વિકર્ણ છે એ નાની બાજુ કરતાં 60 મીટર વધુ હતો એટલે નાની બાજુ એક્સ એમાં 60 ઉમેરો એવું પાછું લીધું મોટી બાજુ નાની બાજુ કરતાં 30 મીટર વધુ તો મોટી બાજુ આપણે 30 ઉમેરા તો એ બધું આને નાની બાજુ કીધું આને મોટી બાજુ કીધું આ વિકર્ણ કીધું અહીંયા મૂક્યું આકૃતિમાં તો આ તો કાટકોણ ત્રિકોણ બન્યો એટલે કર્ણનો વર્ગ બાકીની બાજુના વર્ગના સરવાળા વર્ગ આગળ સાદરૂપ આવ્યું હવે આપણે એક બીજો દાખલો જોઈએ સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 8 સાતમો દાખલો છે એનો મેં વિડીયો નથી બનાવ્યો સાતમો દાખલો સેલો છે તે તમારી જાતે ગણી લેજો આજે આપણે આઠમા દાખલાની વાત કરીએ તો આઠમા દાખલાની રકમમાં એવું લખ્યું છે એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિમીનું અંતર કાપે છે એની જે સ્પીડ છે એ સ્પીડ આલે એટલે અંતર કાપવાનું છે 360 કિલોમીટરનું જો તેની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય એની ઝડપ છે 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપવા માટે તેને
એક કલાક ઓછો સમય લાગે છે. હવે એની ઝડપ છે એમાં વધારો કર્યો 5 કિમી પ્રતિ કલાકનો, તો જે સ્થળે પહોંચવાનું હતું 360 કિમી અંતર કાપી એ પહોંચતા એક કલાક ઓછો સમય થઈ ગયો. તો ટ્રેનની ઝડપ શોધો. હવે આપણને ટ્રેનની કઈટલી કેટલી ઝડપે ટ્રેન આવે છે એ ખ્યાલ છે નહીં, ટ્રેનની ઝડપ શું છે, કેટલાની સ્પીડે ટ્રેન આવે છે એ આપણને ખ્યાલ નથી. તો આપણે ધારી લઈએ, ધારો કે ટ્રેનની સામાન્ય ઝડપ બરાબર x કિમી પ્રતિ કલાક. ટ્રેનની સ્પીડ કેટલી છે આપણને ખ્યાલ છે નહીં, એટલે આપણે ધારી લીધું કે ટ્રેનની ઝડપ છે x કિમી પ્રતિ કલાક છે, આપણે એને કીધું સામાન્ય ઝડપ. હવે ટ્રેનને કેટલો અંતર કાપવાનું છે x ની ઝડપે આવે તો તેને અંતર કેટલું કાપવાનું છે 360 કિમી. અહીંયા લખીએ 360 કિમી અંતર કાપવા માટે સામાન્ય ઝડપ પ્રમાણે લાગતો સમય, પાછું બોલું, 360 કિમી અંતર કાપવા માટે સામાન્ય ઝડપ પ્રમાણે લાગતો સમય. સામાન્ય ઝડપ એટલે આ છે, તો તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અહીંયા લખું છું, અહીંયા સમય લખ્યું છે, એનું સૂત્ર છે અંતર છેદમાં ઝડપ. આ સૂત્ર તમને સરળતા માટે લખ્યું છે. અહીંયા 360 કિમી અંતર કાપવા માટે સામાન્ય ઝડપ પ્રમાણે લાગતો સમય, સામાન્ય જે ટ્રેનની સ્પીડ હતી આપણે ધારી હતી x, એ સામાન્ય ઝડપ છે, અને અંતર કેટલું કાપો 360, તો ત્યારે કેટલો સમય લાગે, કેટલા કલાકમાં ત્યાં પહોંચશે ટ્રેન આપણને ખબર નથી, એટલે આપણે લખ્યું સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. હવે અહીંયા જુઓ, તો અંતર આપ્યું છે આપણે, લખ્યું છે અહીંયા અંતર આપ્યું છે, કેટલું અંતર છે 360, અંતરની જગ્યાએ લખો 360. ઝડપ, ઝડપ આપણી પાસે ટ્રેનની ખબર છે કેટલી આપણે ઝડપ હતી x, તો આપણે શું સમય મળ્યો 360 ના છેદમાં x, સમય આપણે લખીએ કલાકમાં, લઈ લખીએ કલાક. હવે આપણે અહીંયા આપ્યું છે ટ્રેનની ઝડપમાં વધારો કરવો છે, કેટલો વધારો કરવાનો 5 કિલોમીટર પ્રતિ કલાકનો. અહીંયા લખીએ ટ્રેનની સામાન્ય ઝડપ, સામાન્ય ઝડપ મેં શબ્દ લઈ લખ્યો હતો, મિસ્ટેક નો થાય, એટલે સામાન્ય ઝડપ, ટ્રેનની સામાન્ય ઝડપ છે x કિમી પ્રતિ કલાક માં, એમાં આપણે વધારો કરવાનો કેટલો માં 5 કિમી પ્રતિ કલાક નો વધારો કરતા મળતી નવી ઝડપ, ટ્રેનની ઝડપ કેટલી હતી x, એમાં કેટલાનો વધારો કરવાનો 5 નો, તો આપણે નવી ઝડપ શું મળે, તો કે x પ્લસ 5 એટલે માટે 5 નો વધારો કિમી પ્રતિ કલાક. આ ટ્રેન નો આપણે સમય મળી લઈએ, અંતર કેટલું છે 360 કિમી નું અંતર, 360 કિલોમીટર અંતર છે. હવે ઝડપ બદલી ગઈ, કઈ ઝડપ આવી ગઈ નવી, 360 કિમી નું અંતર કાપવા માટે નવી ઝડપ પ્રમાણ, 360 કિમી નું અંતર કાપવા માટે નવી ઝડપ પ્રમાણે લાગતો સમય, અહીંયા લખ્યું 360 કિમી નું અંતર કાપવા માટે નવી ઝડપ પ્રમાણે લાગતો સમય, તો એનું સૂત્ર મને કહ્યું હતું અંતરના છેદમાં ઝડપ, અંતર કેટલું છે 360, હવે નવી ઝડપ કેટલી મળી, તો કે અહીંયા જો નવી ઝડપ x પ્લસ 5, ઝડપમાં લખવાનું x પ્લસ 5, આ આપણને શું મળ્યો
તો કે નવી ટ્રેન ને પહોંચવાનો સમય એટલે આપણે લખશું કલાક હવે સાંભળજો જો બે વસ્તુ છે સાયકલ લઈ લ્યો અથવા મોટરસાયકલ બે મોટરસાયકલ છે એક મોટરસાયકલ 30 ની સ્પીડ આલે છે એક મોટરસાયકલ 60 ની સ્પીડ આલે છે બેને 20 કિલોમીટર નું અંતર કાપવું છે તો કોણ મોટરસાયકલ કઈ મોટરસાયકલ પહેલા પહોંચે તો કે 60 ની સ્પીડે આલે છે મોટરસાયકલ ઝડપથી આલે છે એટલે પહેલી પહોંચી જાય જે તે સ્થળ ઉપર અને 30 ની સ્પીડે મોટરસાયકલ આલે છે થોડીક વાર પછી પહોંચે એટલે એટલું યાદ રાખવાનું કે જેની ઝડપ વધુ હોય જેની ઝડપ વધુ હોય એને અંતર ઉપર પહોંચતા માટે સમય ઓછો લાગશે અને જેની ઝડપ ધીમી છે એ અંતર ઉપર કે સ્થળ ઉપર પહોંચતા માટે સમય છે વધુ લાગશે દાખલા તરીકે આપણે અહીંથી કોઈ એક જગ્યાએ જવું છે તો એક માણસ છે ધીમી સ્પીડ આલે છે અને એક માણસ છે એ સાયકલ લઈને જાય છે તો ધીમી સ્પીડ આલે છે એ 2-3 કલાક પછી પહોંચશે અને સાયકલ લઈને જાય છે એ કલાકમાં પહોંચી જાય તો જેનો સ્પીડ ધીમી એને પહોંચવાનો સમય વધુ લાગશે જેની સ્પીડ વધુ એ પહેલા પહોંચી જશે એટલા માટે અહીંયા કીધું કારણ કે અહીંયા આપણે જોવાનું છે એક કલાક ઓછો સમય લાગે છે તો કઈ ટ્રેન ધીમી પહેલા પહોંચશે જે ઝડપથી આવે એ ટ્રેન પહેલા પહોંચી જાય અને ધીમી આવે છે ટ્રેન પછી પહોંચે ધીમી આવે છે ટ્રેન એનો સમય વધુ થાય અને ઝડપથી ટ્રેન આવે છે એનો સમય ઓછો એટલે ધીમી આવે છે એ ટ્રેન છે એની રકમ છે એનો સમય છે મોટો કહેવાય અને ઝડપથી ટ્રેન આવે છે એનો સમય છે એ નાનો કહેવાય મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરણ થશે તો અહીંયા લખ્યું છે આ બે ટ્રેન જાય છે એ પહોંચતા એક કલાકનું અંતર થઈ જાય છે ફેર થાય છે એક કલાકનો ફેર પડી જાય છે તો માટે હવે સમય કોણ જાજો લે તો કે ધીમે આવે છે ટ્રેન એટલે આ મોટી સંખ્યા 360 ના છેદમાં x આ ટ્રેન છે વધુ સમય લે છે મોડી પહોંચશે સમય વધુ લે અને આની સ્પીડ વધુ છે એટલે વહેલા પહોંચી જશે એટલે એનો સમય છે આ 360 ના છેદમાં x + 5 આ જે સમય લખ્યો છે એ ધીમી ટ્રેનનો સમય છે સામાન્ય ટ્રેનનો સમય અને આ ટ્રેન છે એ ઝડપી ટ્રેન છે 5 કિમીનો વધારો છે એટલે આ પહોંચતા વાર લાગશે અને આ પહોંચતા પહેલા પહોંચી જાય આ મોટી મોટો સમય થાય એટલે વધુ સમય લે અને આ ઓછો સમય લે હવે અહીંયા એક કલાક ઓછો ઓછો કીધું આપણે 12 લાગી આ બે વચ્ચેનો તફાવત કેટલો છે એક કલાકનો માની લો કે આ ટ્રેન 10 વાગે પહોંચી તો આ ટ્રેન 9 વાગે પહોંચી ગઈ આ ટ્રેન 10 વાગે પહોંચે તો આ ટ્રેન 9 વાગે પહોંચી જાય એટલે એક કલાક થી વધુ સમય લીધો બરાબર આની બેની વાત બાકી અને બરાબર લખીએ 1 હવે તો આગળના દાખલા મુજબ લસા લેવાનો માટે માટે x અને x + 5 લસા આના છેદમાં જોવો તો x છે કોણ નથી x + 5 નથી અહીંયા છેદમાં x + 5 નથી તો જે ન હોય એના વડે ગુણવાનું તો કે 360 ગુણ્યા x + 5 માઈનસ આના છેદમાં x + 5 છે કયું પદ નથી x નથી તો આપણે x વડે ગુણ પડે 360 * x = 1 હવે આપણે અંદર ગુણાકાર કરીએ તો કે 360 નો x સાથે ગુણાકાર અને 360 નો 5 સાથે ગુણાકાર તો માટે 360 ગુણ્યા x એ 360 x હવે 360 ગુણ્યા 5 360 ગુણ્યા 5 તો કે 36 5 180 એટલે 1800 થાય આનો ગુણાકાર 36 ગુણ્યા 5 કરે અને 6 5 30 ની શું કદી પડી 3 3 5 15 3 18 એટલે 136 5 180 થઈ અને એ મીલું છે એટલે એનો ગુણાકાર થાય 1800 360 ગુણ્યા 5 એટલે 1800 ઓછા 360 x છેદમાં એવું x નો x સાથે ગુણાકાર x વર્ગ x નો 5 સાથે ગુણાકાર પ્લસ 5x અહીંયા આપણી પાસે બરાબર છે 1 હવે જો અંશમાં તો કે આ પ્લસ 360 x અને આ માઇનસ 360 x આ પ્લસ 360 x ને માઇનસ 360 x ઉડી જાય માટે અહીંયા વધશે 1800 બરાબર આ છેદમાં છે અહીંયા જ્યાં ગુણાકારમાં આ પદ અહીંયા ગુણાકારમાં જાય આની સાથે આ છેદનો આની સાથે ગુણાકાર થાય
આ રકમનો એક સાથે ગુણાકાર તો તમને મે કીધું હતું એક સાથે ગુણાકાર કરીએ તો મૂળ સંખ્યા જ આવે એટલે આનવાની સાથે ગુણાકાર કરો એટલે x વર્ગ પ્લસ 5x આ પદ છે 1800 એને આપણે આ બાજુ આવવા દઈએ માટે અહીંયા કોઈ નહી વધે 0 x વર્ગ પ્લસ 5x ઓછા 1800 વ્યવસ્થિત લખીએ માટે x વર્ગ પ્લસ 5x ઓછા 1800 બરાબર 0 હવે આપણે 1800 ના ભાગ કરવાના છે જેનો સરવાળા બાદબાકી કરતા 5 આવવા જોઈએ આપણે અવયવના દાખલા શીખાતા એ મુજબ તો કે 1800 45 ગુણ્યા 40 45 ગુણ્યા 40 કઈ રીતે તો 45 ચોકુ 180 આ મીંડું નાખી નાખો પાછળ એટલે 1800 થઈ જાય 45 ચોકુ 180 40 છે એટલે મીંડું લગાડી દો 1800 થઈ જાય 45 ગુણ્યા 40 એનો ગુણાકાર થાય 1800 હવે અહીં લખીએ 45 અને 40 આપણે કેવા જોઈએ છે પ્લસ 5 અહીંયા પ્લસ 5 આ બેમાંથી મોટું તો કે 45 40 અને 45 મોટું કોણ તો કે 45 અહીંયા પ્લસ ની નિશાની મૂકતા હવે અહીંયા કોઈ નિશાની મૂકો તો જવાબ 5 આવે તો કે બધાને ખબર છે હું મૂકવાથી માઇનસ હિસાબ કર્યો વધે ઓછે ઓછા 45 માંથી 40 એટલે 5 મોટા પદની નિશાની અહીંયા સહગુણક નથી અહીંયા સહગુણક છે નહીં તો સીધા અવયવ લખવા હોય તો અહીંયા x મૂકી દઈએ સીધા અવયવ થઈ ગયા માટે x પ્લસ 45 x માઇનસ 40 બરાબર 0 માટે x પ્લસ 45 બરાબર 0 અથવા x માઇનસ 40 બરાબર 0 x બરાબર માઇનસ 45 અહીંયા માઇનસ આવ્યું x બરાબર માઇનસ 45 ક્યારેય કોઈની ઝડપ છે માઇનસમાં હોય નહીં એટલે જે શક્ય નથી અને ઓલી બધા ને માટે x બરાબર 40 તો જવાબ દાખલાનો જવાબ મેળવો આપણને x બરાબર 40 અહીંયા માઇનસ 45 ટ્રેનની ઝડપ માઇનસમાં હોય નહીં હવે x એટલે કોણ ટ્રેનની સામાન્ય ઝડપ અહીંયા લખીએ અહીં ટ્રેનની સામાન્ય ઝડપ 40 કિમી પ્રતિ કલાક છે તો ત્રણ ચાર વસ્તુ યાદ રાખવાની ટ્રેન છે એની પેલા સામાન્ય ઝડપના પધારી x અંતર કેટલું કાપવાનું હતું તો કે 360 કિમીનો અંતર કાપવા માટે લાગતો સમય સમય માટે આ સૂત્ર યાદ રાખવાનું અંતરના છેદમાં ઝડપ તો અંતર જોઈ લેવાનું કેટલું આપ્યું 360 એની ઝડપ આપણે ધારી લીધી કેટલી x એટલે 360 ના છેદમાં x હવે હું કર્યું ટ્રેનની ઝડપમાં કેટલાનો વધારો કર્યો 5 નો તો ટ્રેનની ઝડપ છે એમાં 5 નો વધારો કર્યો તો આપણને નવી ઝડપ મળી કેટલી મળી x પ્લસ 5 કિમી પ્રતિ કલાક હવે 360 નું જ અંતર કાપવાનું છે એ જ રસ્તો છે 360 નું જ અંતર કાપવાનું પણ ઝડપ વધી ગઈ તો 360 કિમી નું અંતર કાપવા માટે નવી ઝડપ પ્રમાણે લાગતો સમય તો અંતરના છેદમાં ઝડપ આ સૂત્ર અંતર કેટલું તો કે 360 નવી ઝડપ કેટલી તો કે x પ્લસ 5 એટલે અંતરની જગ્યાએ અંશમાં અંતર આવી ગયું 360 છેદમાં ઝડપ આવી ગયું x પ્લસ 5 હવે અહીંયા મેં બાદબાકી કઈ રીતના કરી તો તમને સમજાવું જેની જે ટ્રેન વધુ સ્પીડ આવે છે એ પહેલા સ્થળ પર પહોંચી જશે માનો કે ઝડપ વાળી ટ્રેન છે 9 વાગે પહોંચી તો જે ધીમી ટ્રેન આવે છે એ 10 વાગે પહોંચશે એટલે 1 કલાકનો ડિફરન્સ છે આ ઉદાહરણ લીધું તમને એટલે આ મોટી રકમ આ છે હા 360 ના છે મેચ એ મોડી પહોંચશે વધુ સમય લે બરાબર અને આની સ્પીડ વધુ છે એટલે વહેલા જ પહોંચી ગઈ એટલે મોટી રકમમાંથી નાની રકમ પાસે આ ખાસ યાદ રાખવાનું હવે દાખલા મોટું કોણ છે તો 360 ના છેદમાં x એ મોટી રકમ થાય વધુ સમય એમાંથી ઓછો સમય બાદ કરો 360 ના છેદમાં x પ્લસ 5 બરાબર લસા લેવાનો ગુણવાનું છે બાકી અહીંથી તો આપણે અવયવ મુજબ દાખલો થશે અને ટ્રેનની સામાન્ય ઝડપ 40 કિમી પ્રતિ કલાક થાય